We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Manish Lahiri. Today's lecture is on the topic of automates of subject Manufacturing Engineering 2. First of all, what is automates? Ek example dwara apde joye industries ni andar tame sambhalelo chhe ke CNC machine no use sauthi vadhare atyare thai chhe and production purpose mate thai chhe. Then what is CNC machine? This CNC machine is one type of automates. Ek prakar no automates chhe. A CNC machine ni jem VMC machine, HMC machine, aa badha machine avta hoy chhe. Okay, to darek machine ne apde automates tarike olakhta hoy chhe. And its definition is, it is one type of machine tool which carry out all the cutting operations automatically. This type of machine tool is known as automates. એક એવું પ્રકારનું મશીન ટૂલ છે કે જે દરેક પ્રકારના કટિંગ ઓપરેશન ઓટોમેટિકલી પરફોર્મ કરતા હોય છે. ઓકે, આ સિવાયના ઘણા બધા ઓપરેશન હોય છે, જોબ લોડ કરવું, અનલોડ કરવું, આ બધી જ વસ્તુ ઓટોમેટિકલી પરફોર્મ કરતું હોય છે. તો આ ટાઈપના જે મશીન ટૂલ છે એ મશીન ટૂલને આપણે ઓટોમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, બેઝિકલી ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઓટોમેટ્સ. વન ઇઝ અ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ અ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. સિંગલ સ્પિન્ડલ એટલે કે જેની પાસે એક સ્પિન્ડલ છે તેવું મશીન, અને મલ્ટી સ્પિન્ડલ એટલે કે જેની પાસે એક કરતાં વધારે સ્પિન્ડલ છે એટલે કે એક કરતાં વધારે જોબ પર વર્કિંગ કરાવી શકીએ. આવા ટાઈપના મશીન ટૂલને આપણે મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો એક પ્રશ્ન બીજો ઊભો થાય, વાય ઇટ ઇઝ નીડેડ? ઓટોમેટ્સની રિક્વાયરમેન્ટ શા માટે ઊભી થઈ? આપણી પાસે કન્વેન્શનલ મશીન છે, મેન્યુઅલ મશીન છે કે જેથી કરીને આપણે આ જાતે વર્ક પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, જાતે ફીડ પ્રોવાઈડ કરીને જાતે કટિંગ ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. તો ઓટોમેટિક ઓપરેશન પરફોર્મ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? ઓકે, ઇટ ઇઝ ધ રિવોલ્યુશનરી પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીનો એક રિવોલ્યુશનનો પાર્ટ છે. ઓકે, ઉત્ક્રાંતિનો પાર્ટ છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોઈએ તો અત્યારે દેશની અંદર કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે તો એની ડિમાન્ડની માંગ એ ડિમાન્ડ કરતાં બહુ જ વધારે પ્રમાણમાં હોય છે બજારની અંદર. તો એ માંગને પહોંચી વળવા માટે પ્રોડક્શન વધારે જોઈએ. તો પ્રોડક્શન રેટ જો આપણે મેન્યુઅલી પરફોર્મ કરવા જઈએ તો મેન્યુઅલી પ્રોડક્શન મે બી જેટલી સ્પીડથી થતું હોય એટલી સ્પીડથી થશે, પરંતુ એને હાયર ઓપ્ટિમમ સ્પીડ સુધી આપણે પહોંચાડવું હોય તો એ ઓટોમેટિક પરફોર્મ કર્યા વગર પોસિબલ જ નથી. ઓકે, સો ધીસ ઓટોમેટ્સ આર યુઝફુલ ટુ પ્રોડ્યુસ હાયર પ્રોડક્શન. વધારે પ્રોડક્શન મેળવવા માટે આ ઓટોમેટ્સ આપણને યુઝફુલ થશે. સો દેટ ધીસ ઇઝ વન This is one criteria which need, which fulfill the needs of automates, okay, or the production rate. So the next topic is need of automation in machine tool. Okay, જરૂરિયાત શા માટે હોય છે મશીન ટૂલની? Automation in industries has become necessary for getting high quality production and increase volume of production. Not only production, but it has to be high quality. હાઈ ક્વોલિટીવાળું હોવું જોઈએ, ખાલી પ્રોડક્શનની જરૂરિયાત નથી, બટ હાઈ ક્વોલિટીવાળું પ્રોડક્શન હોવું જોઈએ એન્ડ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ ઓફ પ્રોડક્શન. વધારે પ્રમાણમાં વોલ્યુમ પણ પ્રોડક્શનનું ક્રિએટ થતું હોવું જોઈએ. ઓકે, તો આ બધી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓટોમેશનની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીઝને છે. સો દેટ ઓટોમેશન આર નીડેડ નોટ ઓનલી ધ પ્રોડક્ટિવિટી બટ હાયર કન્સિસ્ટન્સી એન્ડ ઇકોનોમિકલ પ્રોડક્શન ઇઝ ઓપ્ટેન થ્રુ ધ ઓટોમેશન. ઓકે, ખાલી પ્રોડક્ટિવિટી જરૂરી નથી, હાયર કન્સિસ્ટન્સી, ટકાઉપણું પણ વધારેપણું હોવું જોઈએ. ઓકે, ઇકોનોમિકલ પ્રોડક્શન પ્રમાણમાં સસ્તું પણ પડવું જોઈએ. ઓકે, એટલે ઓટોમેશનની મદદથી આપણે હાયર ક્વોલિટીવાળું, વધારે વોલ્યુમમાં, વધારે ટકાઉ એન્ડ સસ્તું પ્રોડક્શન આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ઇકોનોમિકલી બીકોઝ મેન પાવર ઇઝ લેસ, માણસની જરૂરિયાત ઓછી ઊભી થાય એટલે ઇકોનોમિકલી પડતું હોય છે. હાયર કન્સિસ્ટન્સી, જે પ્રમાણે એક્યુરેસી આપણે જોઈએ છે. ઓકે, એટલી એક્યુરેસી મેબી
મેન્યુઅલ આપણે પરફોર્મ કરીએ તો ના આવે, એ ઓટોમેશનથી પોસિબલ છે. એટલા માટે ઓટોમેશન આર નીડેડ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, ઇટ ઇઝ નેસેસરી ફોર હાઈ સ્પીડ એન્ડ હાઈ એક્યુરેસી મુમેન્ટ. હાઈ સ્પીડ અને હાઈ એક્યુરેસી મુમેન્ટ આપણે પરફોર્મ કરાવી શકીએ છીએ ફોર ધ ટૂલ્સ, મે બી કટિંગ ટૂલ્સ એન્ડ ધ જોબ કેન બી ડન ડ્યુરિંગ ઓપરેશન ઓફ ઓટોમેટિક મશીનિંગ. ઓકે, કટિંગ ટૂલ અને વર્કપીસને આપણે હાયર સ્પીડ એન્ડ હાયર એક્યુરેસીથી મુમેન્ટ આપીને કટિંગ ઓપરેશન પરફોર્મ કરાવડાવી શકીએ છીએ. સો દેટ ધીસ ઓટોમેશન ઇઝ નીડેડ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, આપણે એ તો જોઈ લીધું કે હાયર પ્રોડક્શન મેળવવું છે, હાયર એક્યુરેસી જોઈએ છે, હાયર સ્પીડ પર વર્ક કરવું છે. ઓકે, સસ્તું જોઈએ છે પ્રમાણની અંદર, તો ઓટોમેશનની જરૂરિયાત ઊભી થાય છે. બટ હાઉ ઇટ ઇઝ એચિવ, કઈ રીતના મેળવવાતો હોય છે? ઓકે, ધીસ ઓટોમેશન સિસ્ટમ ઇઝ યુઝ મેની ટાઈપ્સ ઓફ સિસ્ટમ. ઓકે, ઘણા બધા પ્રકારની સિસ્ટમનો યુઝ કરીને ઓટોમેશન પોસિબલ છે. એઝ લાઈક કેમ ઓપરેટેડ મિકેનિકલ સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ, ન્યુમેટિક સિસ્ટમ, ઓકે, પ્રોગ્રામેબલ સિસ્ટમ, આવી ઘણી બધી પ્રકારની સિસ્ટમ્સ છે જે સિસ્ટમની મદદથી આપણે ઓટોમેશન એચિવ કરી શકતા હોઈએ છે. ઓકે, નેક્સ્ટ વન, ધેર આર થ્રી લેવલ્સ ઓફ ઓટોમેશન. બેઝિકલી ઓટોમેશન ઇઝ કેરીડ આઉટ ઇન થ્રી લેવલ. ફર્સ્ટ વન ઇઝ અ નોન ઓટોમેટિક સિસ્ટમ, સેકન્ડ સેમી ઓટોમેટિક સિસ્ટમ એન્ડ થર્ડ વન ઇઝ અ ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી અન્ડરસ્ટેન્ડ અબાઉટ નોન ઓટોમેટિક સિસ્ટમ. વોટ ઇઝ નોન ઓટોમેટિક સિસ્ટમ? ધેર ઇઝ નો ઓપરેશન ઇઝ કેરીડ આઉટ ઇન ઓટોમેટિક. ઓટોમેટિકલી એક પણ પ્રકારનું ઓપરેશન પરફોર્મ ના થતું હોય તો એવા ટાઈપના મશીનને આપણે નોન ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોય છે, નોન ઓટોમેટિક મશીન તરીકે ઓળખતા હોય છે. ઓકે, જેવા કે જોબ લોડ કરવો, વર્કપીસ પર કટિંગ કરવું, ઓકે, કટિંગ જેવું કે ટર્નિંગ કરવું, ટેપર ટર્નિંગ કરવું, એટસેટ્રા, જેટલા પણ ઓપરેશન છે એ દરેક ઓપરેશન ઓટોમેટિકલી ના થતા હોય, જોબ અનલોડ ના થતો હોય, દરેક વસ્તુ મેન્યુઅલી થતું હોય, મેન્યુઅલી કરવું પડતું હોય, તો આવા ટાઈપના મશીનને અથવા તો આવી ટાઈપની સિસ્ટમને આપણે નોન ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોય છે. ઓકે, જે નાના વર્કશોપની અંદર અત્યારે આપણને જોવા મળશે. ઓકે, ઓર્ડિનરી લેથ છે, ઓર્ડિનરી મિલિંગ મશીન, ઓર્ડિનરી શેપર મશીન. ઓકે, ધીસ ઓલ આર ધ નોન ઓટોમેટિક સિસ્ટમ્સ. ધ સેકન્ડ ઇઝ અ સેમી ઓટોમેટિક સિસ્ટમ. ઇન પ્રિવિયસ લેક્ચર વી અન્ડરસ્ટેન્ડ અબાઉટ કેપસ્ટન એન્ડ ટરેટ લેથ. ધીસ મશીન આર સેમી ઓટોમેટિક મશીન, સેમી ઓટોમેટિક મશીન હતા. ઓકે, જેની અંદર આપણે બધી વસ્તુ મેન્યુઅલી નથી કરવી પડતી, થોડી ઘણી વસ્તુ ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોય છે અને થોડી વસ્તુ જ આપણે મેન્યુઅલી કરવી પડતી હોય છે, જેમ કે લોડિંગ ધ જોબ, અનલોડિંગ ધ જોબ. ઓકે, આ બધી વસ્તુ આપણે મેન્યુઅલી કરવી પડતી હોય છે. દેન કટિંગ ઓપરેશન વિચ ઇઝ કેરીડ આઉટ ઓટોમેટિકલી, ઓટોમેટિકલી આપણે પરફોર્મ કરાવડાવી શકતા હોય છે. સો ધીસ આર ધ સેમી ઓટોમેટિકલી સિસ્ટમ, કે જેની અંદર આપણે જોબનું લોડિંગ અને અનલોડિંગ આવી જ વસ્તુ મેન્યુઅલી કરવું પડતું હોય, બાકી જોબ પર થતા જે ઓપરેશન્સ છે દરેક ઓપરેશનને આપણે ઓટોમેટિકલી પરફોર્મ કરાવી શકતા હોય, તો આ ટાઈપની સિસ્ટમને આપણે સેમી ઓટોમેટિક સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ સેકન્ડ લેવલ ઓફ ઓટોમેશન. દેર ઇઝ અ થર્ડ લેવલ ઓફ ઓટોમેશન, ઇઝ અ ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ. ઇન ધીસ સિસ્ટમ વી કેન પરફોર્મ ઓલ ધ ઓપરેશન્સ ઓટોમેટિકલી, લાઈક લોડિંગ ઓફ ધ જોબ, પરફોર્મન્સ ઓફ ધ કટિંગ ઓપરેશન એન્ડ ફાઇનલી અનલોડિંગ ઓફ ધ જોબ. ઓકે, જોબને લોડ કરવો, અનલોડ કરવો, વચ્ચે જેટલા પણ ઓપરેશન છે પરફોર્મ કરવા, દરેક વસ્તુ ફૂલ્લી ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોય જે મશીનની અંદર અથવા તો જે સિસ્ટમની અંદર, દેટ સિસ્ટમ ઇઝ નોન એઝ એન ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ. આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર સીએનસી મશીનનો અત્યારે વધારે પડતો યુઝ થાય, તો સીએનસી મશીનની અંદર જોબ લોડિંગ, જોબ પર કટિંગ ઓપરેશન એન્ડ જોબનું અનલોડિંગ બધું ઓટોમેટિકલી થતું હોય છે. સો ધીસ ઓલ ધીસ મશીન આર એઝ અ ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ ઓર ફુલ્લી ઓટોમેટિક મશીન. ઓકે, સો ધીસ ઇઝ ધ બેઝિક થ્રી લેવલ્સ ઓફ ઓટોમેશન, નોન ઓટોમેટિક સિસ્ટમ, સેમી ઓટોમેટિક સિસ્ટમ એન્ડ ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ. ઇન ઇન્ડસ્ટ્રી દેર આર સો મેની ઓટોમેશન, ઓટોમેટિક મશીનો અવેલેબલ. ઓકે, કેમ કે આપણે ટોપિક પર વાત કરીએ છીએ ઓટોમેશન, તો ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ પર વાત કરીએ તો ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ ઘણા બધા મશીનની અંદર અવેલેબલ છે, વાઇડલી યુઝ ઇન લેથ મશીન ઓર મિલિંગ મશીન. ઓકે, લેથ મશીન છે, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, બોરિંગ મશીન, પ્લાનિંગ મશીન એટસેટ્રા, આવા નંબર ઓફ મશીન છે વિચ કેન બી યુઝ ફૂલ્લી ઓટોમેટિકલી.
ओके फुली ऑटोमेटिकली अपने मतलब ये सीस्टम एनी अंदर परफॉर्म करावड़ी सके फुली ऑटोमेटिक सीस्टम ने बदले त्या ऑपरेट थता हो बट वाइडली लेथ मशीन आर यूज एन एज एन फुली ऑटोमेटिक सीस्टम फुली ऑटोमेटिक सीस्टम ने मदद थी लेथ मशीन वधारे पड़ता यूज थता हो ओके जनरली आप फुली ऑटोमेटिक सीस्टम वाला लेथ मशीन एने आप सीएनसी मशीन तरीके ओळखता हो सीएनसी टर्नर तरीके ओळखता हो ओके કેમ કે ટર્નર એટલે લેથનું એક ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરે સો દેટ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટર્નર તો સીએનસી ટર્નર એટલે કે સીએનસી લેથ મશીન જનરલી વધારે પડતા યુઝ થતા હોય છે તો એના પર આપણે જોઈએ ધેર ઇઝ અ સમ અધર ક્લાસિફિકેશન જનરલ પર્પઝ ઓટોમેટેડ લેથ ઓકે ફર્સ્ટ વન ઇઝ અ સેમી ઓટોમેટિક લેથ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ લેથ ફર્સ્ટ વન ઇઝ અ કેપસ્ટન ઓર ટરેટ લેથ સેકન્ડ મલ્ટી સ્પિન્ડલ કેપસ્ટન લેથ એન્ડ થર્ડ વન ઇઝ અ કોપિંગ લેથ કેપસ્ટન ટરેટ લેથ આપણે પ્રિવિયસ લેક્ચરની અંદર આપણે જોઈએ કેપસ્ટન ટરેટ લેથ જેની અંદર હેક્ઝાગોનલ ટરેટ હોય છે જે ટેલ સ્ટોકના બદલે હેક્ઝાગોનલ ટરેટનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે ઓકે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેમી ઓટોમેટિક લેથ મશીન ઓકે કેપસ્ટન મશીન ઇઝ અ લાઇટર મશીન એન્ડ ટરેટ મશીન ઇઝ અ હેવીયર મશીન ધ સ્મોલ જોબ્સ આર small job the operation is in small job is carried out on capstan lathe and the operation in big job or heavier job is carried out on turret lathe okay so this is the semi automatic lathe machine second one is a multi spindle capstan lathe multi spindle capstan lathe it is also similar to the capstan lathe but it contain more than one spindle એક કરતાં વધારે સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે અને એના અંદર ઓપરેશન પરફોર્મ કરવામાં આવતું હોય છે ઓકે એટલે એક જ કેપસ્ટન લેથની અંદર એક કરતાં વધારે જોબ એક સાથે ઓપરેશન થતા હોય છે વધારે જોબ પર એક સાથે ઓપરેશન થતા હોય છે ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ નોન એઝ અ મલ્ટી સ્પિન્ડલ કેપસ્ટન લેથ ઓકે થર્ડ વન ઇઝ અ કોપિંગ લેથ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ હાઇડ્રોલિક લેથ વિચ યુઝ અ હાઇડ્રોલિક શેપર મેકેનિઝમ સોરી હાઇડ્રોલિક મેકેનિઝમ ઓકે ઇટ ઇઝ નોટ હાઇડ્રોલિક શેપર બટ હાઇડ્રોલિક મેકેનિઝમ ઓકે તો ધીસ ટાઈપ ઓફ મશીન્સ આર નોન એઝ અ સેમી ઓટોમેટિક લેથ મશીન સેકન્ડ વન ઇઝ અ ઓટોમેટિક લેથ મશીન ઓટોમેટિક લેથ ઇન ઓટોમેટિક લેથ દેર આર ફાઈવ ટાઈપ્સ ઓફ લેથ ફર્સ્ટ વન ઇઝ અ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટિક લેથ મશીન સેકન્ડ વન ઇઝ અ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટિક લેથ મશીન થર્ડ વન ઇઝ અ સ્વિસ ટાઈપ ઓટોમેટિક લેથ મશીન ફોર્થ વન ઇઝ અ સીએનસી લેથ એન્ડ ફિફ્થ વન ઇઝ અ સ્પેશિયલ પર્પઝ ઓટોમેટિક લેથ મશીન ઓકે સૌથી પહેલું આપણે જોઈએ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટિક લેથ એના નામ પ્રમાણે ઇટ કન્ટેન અ સિંગલ સ્પિન્ડલ એક સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે ઓકે જેથી કરીને આપણે એના પર વર્કપીસ લોડ કરીને એ સ્પિન્ડલ પર વર્ક હોલ્ડિંગ ડિવાઇસને લોડ કરવામાં આવતા હોય જેવા કે ચક છે ફોર જો ચક ત્રીજો ચક કોલેટ ચક અથવા તો કોઈ વર્ક હોલ્ડિંગ અધર ડિવાઇસ કે જે આપણે લેથ મશીનના ચેપ્ટરની અંદર જોઈ ગયા ઓકે એ લેથ વર્ક હોલ્ડિંગ ડિવાઇસની ઉપર સિંગલ વર્કપીસને આપણે લોડ કરાવીને એના પર મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ કરાવી શકતા હોય એટ અ ટાઈમ વી કેન પરફોર્મ ઓપરેશન ઇન અ સિંગલ જોબ એક જોબ પર આપણે ઓપરેશન પરફોર્મ કરાવતા હોઈએ છીએ એન્ડ ધેન આફ્ટર વી કેન ગેટ અ સિંગલ જોબ આફ્ટર કમ્પ્લીટિંગ ધ ઓપરેશન ઓપરેશન પૂરા થાય એટલે એક જોબ આપણે મેળવતા હોઈએ છીએ ઓકે બીકોઝ ધેર ઇઝ અ નંબર ઓફ સ્પિન્ડલ ઇઝ વન સ્પિન્ડલની સંખ્યા એક છે એટલા માટે આપણે એક જોબ પર ઓપરેશન પરફોર્મ કરાવી શકતા હોય છે ઓકે વિચ ટાઈપ ઓફ ઓપરેશન ઇઝ પરફોર્મ ઓકે ધેર ઇઝ અ ટર્નિંગ ઓપરેશન ટેપર ટર્નિંગ ઓપરેશન સ્ટેપ ટર્નિંગ ઓપરેશન થ્રેડિંગ ઓપરેશન ઓકે ફેસિંગ ઓપરેશન એઝ લાઈક સો મેની ઓપરેશન વિચ કેન બી કેરીડ આઉટ ઇન લેથ મશીન ઇઝ ઓલ્સો પરફોર્મ ઇન સિંગલ સ્પિન્ડલ ઓટોમેટિક લેથ મશીન બટ ઇટ ઇઝ ફૂલી ઓટોમેટિકલી સિસ્ટમ એટલે આ દરેક ઓપરેશન આપણે ફૂલી ઓટોમેટિકલી પરફોર્મ કરાવડાવી શકતા હોઈએ છીએ ઓકે સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ છે એટલે કોલેટ ચકનો જનરલી યુઝ થતો હશે એન્ડ કોલેટ ચકની અંદર વર્કપીસનો લોડિંગ ઓટોમેટિકલી થશે ઓપરેશન પરફોર્મ ઓટોમેટિકલી થશે વર્કપીસ પરફોર્મ કમ્પ્લીટ થઈ જાય ત્યારે બધાનું અનલોડિંગ ઓટોમેટિકલી થતું હશે ઓકે દરેક સિસ્ટમ ઓટોમેટિકલી પરફોર્મ થતી હશે સો દેટ ધીસ ઇઝ નોન એઝ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટિક લેથ ઓકે હિયર ઇઝ સમ સિક્વન્શિયલ મશીનિંગ પ્રોસેસીસ વિચ કેન બી કેરીડ આઉટ મશીન ઉપર કઈ કઈ પ્રોસેસ કેરીડ આઉટ થાય છે જોઈએ ફર્સ્ટ વન ઇઝ અ ઓટોમેટિક ચેન્જ ઇન સ્પીડ એન્ડ ડાયરેક્શન ઓફ જોબ જોબની ડાયરેક્શન એન્ડ ચેન્જ સ્પીડની અંદર ચેન્જીસ કટિંગ સ્પીડ રોટેશન ઓફ વર્કપીસ વર્કપીસના રોટેશન આરપીએમની અંદર ફેરફાર થતો હોય સ્પીડમાં ફેરફાર થતો હોય જોબની ડાયરેક્શનની અંદર ફેરફાર કરી શકતા હોય બાય યુઝિંગ બાર ફીડિંગ મિકેનિઝમ
જે આપણે કેપ્સનટર એટલે એની અંદર જોઈ ગયા બાર ફિટિંગ મિકેનિઝમ. એ બાર ફિટિંગ મિકેનિઝમનો યુઝ કરીને આરપીએમમાં ફેરફાર કરી શકીએ, જોબની ડાયરેક્શનની અંદર ફેરફાર કરી શકતા હોઈએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોસેસ. સેકન્ડ વન ઇઝ અ ઓટોમેટિક ક્લેમ્પિંગ એન્ડ ઓટોમેટિક ડી ક્લેમ્પિંગ ઓફ જોબ. ઓટોમેટિક ક્લેમ્પિંગ કરી શકતા હોઈએ છીએ આફ્ટર કમ્પ્લીટિંગ, ઓટોમેટિક ડી ક્લેમ્પિંગ કરી શકતા હોય છે બાય યુઝિંગ બાર ફિટિંગ મિકેનિઝમ. ઓકે, થર્ડ વન ઇઝ ઓટોમેટિક ફીડિંગ ઓફ ધ ટૂલ. એકવાર જોબ ક્લેમ થઈ ગયો ત્યારબાદ એના પર કટિંગ ઓપરેશન કરવાનું છે. ઓકે, સો ધીસ કટિંગ ઓપરેશન ઇઝ પોસિબલ બાય ફીડિંગ ધ ટૂલ. ટૂલ ફીડ કરાવીને, ટૂલને અલગ અલગ પ્રકારની ફીડ પ્રોવાઈડ કરીને, જોબ અને કટિંગ ટૂલ બંને વચ્ચે રિલેટિવ મોશન કરાવીને આપણે જોબને કટ કરાવડાવી શકતા હોય છે. એટલે કે ટૂલને ફીડ આપવા માટે ઓટોમેટિકલી સિસ્ટમનો યુઝ કરતા હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ઓટોમેટિક ફીડિંગ ઓફ ધ ટૂલ. ફોર્થ વન ઇઝ ઓટોમેટિક ઇન્ડેક્સિંગ ઓફ ધ ટરેટ. આપણે ટરેટ કેપ્સ્ટન ટરેટ લિસ્ટની અંદર જોઈએ તો જે ટરેટ મેકેનિઝમ છે એ ટરેટ મેકેનિઝમને ઓટોમેટિક ઇન્ડેક્સિંગ ઇન્ડેક્સિંગ કરવું. દેટ મીન્સ ફેસ નંબર વન પર જે ટૂલ છે ત્યાંથી આપણે ફેસ નંબર ટુ વાળા ટૂલનો યુઝ કરવો હોય તો આપણે એને રોટેટ કરવું પડે. તો ધીસ રોટેશન ઇઝ કેરીડ આઉટ ઓટોમેટિકલી. ઓકે, તો રોટેશન ઓફ ટરેટ ઇઝ કેરીડ આઉટ ઓટોમેટિકલી, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ડેક્સિંગ. ટરેટનું ઇન્ડેક્સિંગ કહેવામાં આવતું હોય છે, તો એ ઇન્ડેક્સિંગ પણ ઓટોમેટિકલી કરવામાં આવતું હોય છે. સો ધીસ આર ધ સિક્વન્શિયલ પ્રોસેસીસ વિચ ઇઝ કેરીડ આઉટ ઇન સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ. સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સની અંદર આ બધી પ્રોસેસીસ ઓટોમેટિકલી પરફોર્મ કરવામાં આવતી હોય છે. સો ધીસ ઇઝ ધ સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ એન્ડ ઇટ કેરીડ સિંગલ સ્પિન્ડલ. એક જ સ્પિન્ડલને કેરી કરતી હોય છે, જેથી કરીને આપણે એને સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ધ સેકન્ડ વન ઇઝ અ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. એઝ પર ઇટ્સ નેમ ઇટ ઇઝ અ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ઇટ કન્ટેન અ મોર દેન વન સ્પિન્ડલ. એક કરતાં વધારે સ્પિન્ડલ કન્ટેન કરતી હોય છે. એનો નંબર ઓફ ટુ, ફોર, સિક્સ એન્ડ એઈટ. બે હોય, ચાર હોય, છ અથવા તો આઠ સ્પિન્ડલ ધરાવતી સ્પિન્ડલવાળા ઓટોમેટ્સ હોઈ શકે. સો ધીસ આર ધ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. હવે ધેર આર બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ફર્સ્ટ વન ઇઝ અ પેરેલલ એક્શન ઓટોમેટ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ અ પ્રોગ્રેસિવ એક્શન ઓટોમેટ્સ. ઓકે, આપણે એ તો ખબર છે કે એક કરતાં વધારે સ્પિન્ડલ આની અંદર હોય છે, પણ એમાં બી બે પ્રકાર છે, પેરેલલ એક્શન એન્ડ પ્રોગ્રેસિવ એક્શન. આપણે પાછળ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એ સમજીએ કે મલ્ટી સ્પિન્ડલનો બેનિફિટ શું. ઇટ્સ બેનિફિટ ઇઝ કે એની અંદર મલ્ટી સ્પિન્ડલ છે, સો દેટ વી કેન હોલ્ડ ધ મલ્ટીપલ વર્કપીસ. એક કરતાં વધારે વર્કપીસને આપણે હોલ્ડ કરાવી શકીએ છીએ અને એક કરતાં વધારે વર્કપીસ પર આપણે એકસાથે કામ કરી શકતા હોઈએ છીએ. સો દેટ ઇન અ સિંગલ ટાઈમ વી કેન ગેટ સો મેની વર્કપીસ એઝ નંબર ઓફ સ્પિન્ડલ. ઓકે, જેટલી નંબર ઓફ સ્પિન્ડલ છે આપણી પાસે એટલા વર્કપીસ આપણે મેળવી શકતા હોઈએ છીએ કમ્પ્લીટ થઈને. એટલે એકસાથે એક કરતાં વધારે વર્કપીસ મેળવવા માટે મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સનો યુઝ કરતો હોય છે. ઓકે, અહીંયા બે, ચાર, છ અને આઠ આટલા નંબરની અંદર મલ્ટી સ્પિન્ડલ હોઈ શકે ઓટોમેશન ઓટોમેટિક મશીનની અંદર. ઓકે, નાવ વી સી અબાઉટ ધ ટાઈપ્સ ઓફ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ફર્સ્ટ વન ઇઝ અ પેરેલલ એક્શન ઓટોમેટ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ અ પ્રોગ્રેસિવ એક્શન ઓટોમેટ્સ. ધેર ઇઝ સમ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ ટાઈપ્સ ઓટોમેટ્સ. ઓકે, ફર્સ્ટ વન ઇઝ પેરેલલ એક્શન. પહેલી છે પેરેલલ એક્શન ટાઈપ ઓટોમેટ્સ. તો વોટ ઇઝ ધી વોટ કાઇન્ડ ઓફ ધીસ મશીન? ઇન પેરેલલ એક્શન ઓટોમેટ્સ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ બાય ફિગર. ઇફ વી કેન ગેટ ફોર સ્પિન્ડલ ઓટોમેટ્સ, સો બાય ફિગર ધીસ મશીન હેવ અ ફોર સ્પિન્ડલ. ધીસ ઇઝ ધ પેરેલલ એક્શન ટાઈપ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ઓકે, તો આ મશીન અંદર આપણે જોઈએ તો એની અંદર ચાર સ્પિન્ડલ છે. ઓકે, ચાર સ્પિન્ડલ, સ્પિન્ડલ નંબર વન, ટુ, થ્રી એન્ડ ફોર, ચાર સ્પિન્ડલ છે. તો ચારે ચાર સ્પિન્ડલની અંદર એક જ વર્કપીસ એક સાથે લોડ થતો હશે, ચારે ચાર સ્પિન્ડલ એક સાથે રોટેટ થતી હશે, અને અહીંયા ચારે ચાર સ્પિન્ડલના ચાર ટૂલ ફ્રન્ટ સાઈડ પર એન્ડ ફોર ટૂલ બેક સાઈડ પર અરેન્જ કરેલા હશે. ઓકે, આ રીતના બંને સાઈડ પરથી ટૂલ સેટ કરેલા હોય. જે ઓપરેશન સિંગલ સ્પિન્ડલ પર પરફોર્મ થાય એ જ ઓપરેશન રેસ્ટ ઓફ ધ સ્પિન્ડલ પર ઓપરેટ થતા હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, પહેલા નંબરની સ્પિન્ડલ પર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ થાય છે તો દરેક બાકીની ત્રણ સ્પિન્ડલની અંદર પણ ટર્નિંગ ઓપરેશન જ પરફોર્મ થશે. ઓકે, સિક્વન્સ છે કે પહેલાં ટર્નિંગ ઓપરેશન, પછી ગ્રુવિંગ ઓપરેશન, ત્યારબાદ ફેસિંગ ઓપરેશન, આ રીતના ત્રણ સિક્વન્સ નક્કી કરી છે. તો ચારે ચાર સ્પિન્ડલની અંદર જે વર્કપીસ ઓપરેટ થતા હશે એ ચારે ચાર સ્પિન્ડલ પર એક જ ઓપરેશન એક જ ટાઈમે પરફોર્મ થતું હશે. ટર્નિંગ ઓપરેશન તો ચારે ચાર પર ટર્નિંગ ઓપરેશન એકસાથે.
ઓકે, ગ્રોઈંગ ઓપરેશન તો ચારે ચાર સ્પિન્ડલ પર ગ્રોઈંગ ઓપરેશન પરફોર્મ થતું હશે. આનો મતલબ એ થાય કે જ્યારે આપણે બધા જ ઓપરેશન એક વર્કપીસ પર પૂરા કરી દે ત્યારે બાકીની રેસ્ટ ઓફ ધ સ્પિન્ડલ છે એના પર લોડ થયેલા વર્કપીસ પર પણ સેમ ઓપરેશન પરફોર્મ થયા હશે. એક સ્પિન્ડલ પર જોબ પૂરો થાય એટલે બાકીની સ્પિન્ડલ પર પણ જોબ પૂરો થઈ ગયેલો છે. તો ધીસ ટાઈપ ઓફ અરેન્જમેન્ટ ઇઝ નોન એઝ અ પેરેલલ એક્શન ટાઈપ મલ્ટી સ્પિન્ડલ મશીન. કેમ કે એક જ પ્રકારના ઓપરેશન દરેક જોબ પર પરફોર્મ થતા હશે. સો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ નો કોલ્ડ એઝ અ પેરેલલ એક્શન, પેરેલલ એક્શન તરીકે ઓળખતા હોય છે. એન્ડ ધીસ ટાઈપ ઓફ ઓટોમેટ્સ ઇઝ નોન એઝ પેરેલલ એક્શન મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. ઓકે, સેકન્ડ વન ઇઝ અ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. સો પ્રોગ્રેસિવ એક્શન એટલે ઉત્તર ઉત્તર વધારો, પ્રોગ્રેસિવ, પ્રોગ્રેસ કરતું હશે. સો ધીસ ફિગર ઇઝ અ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓટોમેટ્સ, એની ફિગર છે. ઓકે, એની અંદર જોઈએ સો ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ સાઈડ વ્યૂ. એક ફ્રન્ટ વ્યૂ છે, એક સાઈડ વ્યૂ છે. ફ્રન્ટ વ્યૂની અંદર જોઈએ તો મેઇન સર્કલ જે છે, ધીસ ઇઝ ધ સ્પિન્ડલ કેરિયર. એ સ્પિન્ડલનું કેરિયર છે કે જે છ સ્પિન્ડલને કેરી કરે છે. અંદર આપણને છ જે દેખાય છે, 1, 1, 2, 3, 4, 5 એન્ડ 6, આ છ સ્પિન્ડલને કેરી કરે છે. સો ધીસ મેઇન સ્પિન્ડલ ઇઝ ધીસ 6 સ્પિન્ડલ એન્ડ ઓલ 6 સ્પિન્ડલ આર કેરીડ આઉટ ઓન સ્પિન્ડલ કેરિયર. સ્પિન્ડલ કેરિયરની અંદર સંકળાયેલું હોય છે, એટેચ કરેલી હોય છે. ઓકે, એટ ધ સેન્ટર, સેન્ટર પર જોઈએ તો ઇટ ઇઝ અ ટૂલ સ્લાઇડ. એ જે વચ્ચે દેખાય છે આ ગોળ, ધીસ ઇઝ ધ ટૂલ સ્લાઇડ. આ ટૂલ સ્લાઇડ છે. એન્ડ ઓન ધ ટૂલ સ્લાઇડ ધેર આર અ 6 ટૂલ પોસ્ટ ઓર ટૂલ હોલ્ડર. ધીસ ઇઝ ધીસ વન, ધીસ વન, ધીસ વન, ધીસ વન એન્ડ ધીસ વન. ધીસ આર ધ 6 ટૂલ હોલ્ડર એટ ધ ઇનર સાઈડ ઓફ ધ સ્પિન્ડલ. સ્પિન્ડલની અંદરની સાઈડ પરથી ટૂલ પોસ્ટ, ટૂલ હોલ્ડર્સ હોય છે. એન્ડ એટ ધ આઉટર સાઈડ ઓફ ધ સ્પિન્ડલ દેર આર ઓલ્સો ટૂલ હોલ્ડર. ધીસ ઇઝ ધ 1, 2, 3, 4, 5 એન્ડ 6. છ છ સ્પિન્ડલ પર એક એક ટૂલ હોલ્ડર અંદરની બાજુ પરથી કે જે ટૂલ સ્લાઇડ પર એટેચ થયેલા છે. એન્ડ બહારની બાજુ પરથી બીજા છ ટૂલ હોલ્ડર હશે. એટલે કે જોઈએ તો છ સ્પિન્ડલવાળું મશીન છે તો ટોટલ 12 ટૂલ હોલ્ડર્સ હોય છે, 12 ટૂલ હોલ્ડર હોય છે. અને એ રીતે જોઈએ તો આપણે એક સ્પિન્ડલ પર 2 ટૂલ હોલ્ડર હોય છે જનરલી. ઓકે, તો આ રીતના, આ રીતના મશીનની અરેન્જમેન્ટ હોય છે. ઓકે, કઈ રીતના ઓપરેશન પરફોર્મ થતું હોય છે. ઓકે, જનરલી સ્પિન્ડલ નંબર 1 પર જોબને લોડ કરેલો છે તો સ્પિન્ડલ નંબર 1 પર સપોઝ ટર્નિંગ ફેસિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 2 પર ટર્નિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 3 પર ગ્રુવિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 4 પર ટેપર ટર્નિંગ ઓપરેશન થાય છે. સ્પિન્ડલ નંબર 5 પર ચેમ્ફરિંગ ઓપરેશન થાય છે. એન્ડ સ્પિન્ડલ નંબર 6 પર પાર્ટિંગ ઓફ આ ઓપરેશન થાય છે. ઓકે, અથવા તો કટિંગ ઓપરેશન થાય, સ્મૂધિંગ ઓપરેશન થતું હોય. આ રીતના છ છ સ્પિન્ડલ પર ઓપરેશન ડિસાઇડ કરી દીધા હશે. ઓકે, તો જ્યારે આપણે સ્પિન્ડલ નંબર 1 પર જોબ લોડ કરીએ અને ફેસિંગ ઓપરેશન પરફોર્મ થઈ જાય ત્યારે સ્પિન્ડલ કેરિયર જે છે આખું આખું રોટેટ થશે. એન્ડ સ્પિન્ડલ નંબર 1નો જે જોબ છે એ 2ની પોઝિશન પર આવી જશે. ઓકે, 2ની પોઝિશન પર આવી જાય. એટલે આ રીતના આપણે સેકન્ડ ઓપરેશન 2 પોઝિશન પરથી પરફોર્મ કરાવી શકીએ. એટલે 2 નંબરની પોઝિશન પર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ થાય છે. ત્યારબાદ ફરી પાછું સ્પિન્ડલ કેરિયર રોટેટ થશે આ ડાયરેક્શનની અંદર. એન્ડ 2 નંબરની પોઝિશન છે એ જે વર્ષે 3 નંબરની પોઝિશન. અને ત્યારબાદ આપણે ગ્રોઈંગ ઓપરેશન પરફોર્મ કરશું, ફરીથી ફરશે ટેપર ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરશું, ફરીથી ફરશે ચેમ્પરિંગ ઓપરેશન પરફોર્મ કરશું, ફરીથી ફરશે ફિનિશિંગ ઓપરેશન પરફોર્મ કરશું. ઓકે, એટલે આ રીતના દરેક ઓપરેશન સિક્વન્સમાં ઓપરેટ થતા હોય છે. એટલે સિંગલ ટાઈમમાં આપણે જોઈએ તો અહીંયા ચેમ્પરિંગ ફેસિંગ ઓપરેશન, આ જગ્યા પર ટર્નિંગ ઓપરેશન, આ જગ્યા પર ગ્રુવિંગ ઓપરેશન, આ જગ્યા પર ટેપર ટર્નિંગ ઓપરેશન, આ જગ્યા પર ચેમ્પરિંગ ઓપરેશન એન્ડ આ જગ્યા પર સ્મૂધિંગ ઓપરેશન. આટલા ઓપરેશન સેમ ટાઈમ પર પરફોર્મ થતા હશે. ઓકે, એટલે જ્યારે સ્પિન્ડલ કેરિયર 1 કમ્પ્લીટ રિવોલ્યુશન પરફોર્મ કરે ત્યાં સુધીમાં એક જોબ પૂરો થઈ ગયેલો હોય, બરાબર છે. એટલે આ રીતના 1 બાય 1 સિક્વન્સ વાઇઝ એક એક જોબ પરફોર્મ થતા જતા હોય છે. ઇન શોર્ટ, એક જગ્યા પર એક ઓપરેશન થતું હોય, બીજા પર બીજું, ત્રીજા પર ત્રીજું, ચોથા પર ચોથું, પાંચમા પર પાંચમું, છઠ્ઠા પર છઠ્ઠું, આ રીતના ઓપરેશન પરફોર્મ થતા હોય છે. સો ધીસ ટાઈપ ઓફ એક્શન ઇઝ નોન એઝ અ પ્રોગ્રેસિવ ટાઈપ. કેમ કે પહેલાં ટર્નિંગ થાય છે, પછી ફેસિંગ થાય, પહેલાં ફેસિંગ થાય પછી ટર્નિંગ થાય. ધીસ ઇઝ ઇન પ્રોગ્રેસિવ એક્શન.
પ્રોગ્રેસિવ એક્શન છે, એટલા માટે ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ નોન એઝ અ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ મશીન. એન્ડ ધીસ ઓલ ધ ઓપરેશન આર કેરીડ આઉટ ઇન ઓટોમેટિકલી કેરીડ આઉટ થતા હોય છે. સો ધીસ ટાઈપ ઓફ મશીન ઇઝ કોલ્ડ ઇઝ પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓફ ઓટોમેટ્સ, પ્રોગ્રેસિવ એક્શન ટાઈપ ઓટોમેટ્સ તરીકે આપણે ઓળખતા હોય છે. સો ધીસ ઇઝ ધ સ્કીમેટિક ડાયાગ્રામ છે, આપણે એને ઓરિજિનલ ફિગર દ્વારા જોઈએ. સો ઇન ધીસ ફિગર આપણે જોઈ શકીએ છીએ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્પિન્ડલ, સેકન્ડ સ્પિન્ડલ, થર્ડ સ્પિન્ડલ, ફોર્થ સ્પિન્ડલ, ફિફ્થ સ્પિન્ડલ, અને પાછળની તરફ હજી એક સ્પિન્ડલ છે જે દેખાતી નથી, ઇનવિઝિબલ છે. ઓકે, આ છ સ્પિન્ડલવાળું મશીન છે. તો છ સ્પિન્ડલની અંદર એક જોબ લોડ કરેલા છે. એ જોબની ફરતે તમે જોશો તો આ એક સ્પિન્ડલની આસપાસ, આની આસપાસ બે ટૂલ હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. આ સ્પિન્ડલની આસપાસ બે ટૂલ હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. આ ટૂલ હોલ્ડરની આસપાસ બીજા બે, સોરી, આ સ્પિન્ડલની આસપાસ બે ટૂલ હોલ્ડર છે, ધીસ વન એન્ડ ધીસ વન. એવી રીતના દરેક સ્પિન્ડલની પાસે બે પ્રકારના ટૂલ હોલ્ડર હશે અને દરેક ટૂલ હોલ્ડર પર અલગ અલગ ટૂલ એટેચ કરેલા હશે. ઓકે, એટલે આ રીતના મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ હશે. ઓકે, સો ધીસ ઇઝ ધ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ. સો નેક્સ્ટ વન ઇઝ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. ફર્સ્ટ વન, વોટ ઇઝ એડવાન્ટેજીસ? એડવાન્ટેજીસ ઇઝ ધ મશીન ઓપરેશન ઓન મેની જોબ કેન બી ડન સાયમલ્ટેનિયસલી. ઘણા બધા અલગ અલગ પ્રકારના જોબ પર મશીનિંગ ઓપરેશન આપણે સાયમલ્ટેનિયસલી પરફોર્મ કરાવડાવી શકતા હોય છે. ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. સેકન્ડ વન ઇઝ અ હાયર પ્રોડક્ટિવિટી એચીવ ડ્યુ ટુ મલ્ટી ટૂલિંગ ફેસિલિટી. હાયર પ્રોડક્ટિવિટી આપણે મેળવી શકતા હોય છે. કેમ કે એક કરતાં વધારે ટૂલને આપણે સિંગલ ટાઈમની અંદર ઓપરેટ કરી શકતા હોય છે, એટલા માટે. થર્ડ વન ઇઝ અ મેની વર્કપીસ આર પ્રોડ્યુસ એઝ નંબર ઓફ સ્પિન્ડલ. જેટલી આપણી પાસે સ્પિન્ડલ છે એટલા વર્કપીસ આપણે પ્રોડ્યુસ કરી શકતા હોય છે. એન્ડ ઇટ ઇઝ ઇકોનોમિકલ છે, સસ્તું પડે છે. ઓકે, એન્ડ યુઝિંગ બાય ફ્લોર સ્પેસ ઇઝ ઓલ્સો ઇકોનોમિકલ. ફ્લોર સ્પેસ એટલે નીચેની જગ્યા, જે રોકાણ થાય એ ઓછી જગ્યાની અંદર આખું એક મશીન સમાઈ જતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. સેકન્ડ વન ઇઝ અ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટ્સ. ફર્સ્ટ ડિસએડવાન્ટેજીસ ઇઝ પ્રોડક્શન લોસ ડ્યુરિંગ ડાઉન ટાઈમ ઓફ મશીન ઇઝ હાયર. પ્રોડક્શન લોસ જ્યારે મશીન ડાઉન ટાઈમમાં છે, એટલે કે બંધ કન્ડિશનમાં છે, અંડર મેન્ટેનન્સ છે, ત્યારે પ્રોડક્શન લોસ સૌથી વધારે હોય છે. ઓકે, કેમ કે ઓટોમેટ્સનું કામ જ છે પ્રોડક્શન કરવું, અને જો મશીન બંધ રહી તો પ્રોડક્શન બંધ થઈ જાય, અને પ્રોડક્શન બંધ થાય એટલે પ્રોડક્ટિવિટી બહુ જ ઓછી થઈ જશે અને લોસનું પ્રમાણ વધી જશે. સેકન્ડ ડિસએડવાન્ટેજીસ ઇઝ ઇનિશિયલ સેટઅપ ઓફ મશીન ઇઝ વેરી કોમ્પ્લેક્સ એન્ડ કન્ઝ્યુમ લોટ્સ ઓફ ટાઈમ. ઇનિશિયલ સેટઅપ જે છે મશીનનું, ઇનિશિયલ સેટઅપ, કેમ કે ડાયરેક્ટલી મશીન આપણે ઓટોમેટિક મોડ પર શરૂ નહીં કરી શકીએ, એની અંદર પ્રોગ્રામિંગ કરવું પડતું હોય છે. ઓકે, સેટિંગ કરવું પડતું હોય છે, ટૂલની પોઝિશન નક્કી કરવી પડતી હોય, જોબની પોઝિશન નક્કી કરવી પડતી હોય છે. તો આ જે ઇનિશિયલ સેટઅપ છે થોડું કોમ્પ્લેક્સ છે, એન્ડ ઇટ કન્ઝ્યુમ્સ અ લોટ્સ ઓફ ટાઈમ. ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમ કરી લેતું હોય છે. ઓકે, એકવાર સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ આપણે ફટાફટ જોબનું પ્રોડક્શન કાઢી શકતા હોય છે. સો ઇનિશિયલ સેટઅપ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. થર્ડ ડિસએડવાન્ટેજીસ ઇઝ એક્સપિરિયન્સ પર્સન રિક્વાયર ફોર સેટિંગ અપ ઓફ મશીન. ઇનિશિયલ સેટઅપ કરવું છે મશીનનું સેટિંગ અપ કરવું છે તો આપણે કમ્પલસરી એક્સપિરિયન્સ પર્સનની જરૂર ઊભી થશે. ઓર્ડિનરી પર્સન ઓર ઓર્ડિનરી વર્કર આ કામ કરી શકશે નહીં, એક્સપિરિયન્સ પર્સનની જરૂર ત્યારે પડશે. ત્યાર પછી મશીન ઓપરેટ કરવા માટે અનએક્સપિરિયન્સ પર્સન હોય તો વાંધો નહીં, તો ચાલી શકે, બટ ઇનિશિયલ સેટઅપ માટે એક્સપિરિયન્સ પર્સનની જરૂર ઊભી થતી હોય છે. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. સો ધીસ ઇઝ ધ ઓટોમેટ્સ વિચ આર વાઇડલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા પ્રમાણની અંદર ઓટોમેટ્સનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે, બિકોઝ ધીસ આર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0. ઓકે, સો ઇન ધીસ રિવોલ્યુશન ઓલ ધ ઓટોમેટિક સિસ્ટમ આર યુઝ બાય ઇન્ડસ્ટ્રી ટુ ગેટ ધ હાયર પ્રોડક્ટિવિટી એન્ડ હાયર ક્વોલિટી વર્ક. વધારે પ્રમાણમાં પ્રોડક્ટિવિટી એન્ડ વધારે ક્વોલિટી મેળવવા માટે ઓટોમેટિક સિસ્ટમનો ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સો ધીસ ઓટોમેટ્સ આર વેરી વેરી યુઝફુલ ઇન ઇન્ડસ્ટ્રી. થેન્ક યુ.